સુરત લોકસભાની બેઠક બિન હરીફ જાહેર થઈ છે, જો કે આવતીકાલે લોકસભાની બારડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે. ત્યારે આજે રિટર્નિંગ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટ સોંપાયા હતા. લોકસભા ચૂંટણીના મતદાનને લઈને સુરત જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ રિટર્નિંગ ઓફિસરને આપવામાં આવ્યા. પહેલે સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી, સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા. સાથે જ અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા, જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય છે. લોકસભા ચૂંટણીના મતદાનને લઈને સુરત જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ રિટર્નિંગ ઓફિસરને આપવામાં આવ્યા. પહેલે સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી, સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા. સાથે જ અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા, જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.